વડોદરાના ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇફનને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. કોરોનાના સંકટ વચ્ચે ઇન્ટર્ન ડોક્ટરોએ સરકારના માથે વધુ એક સંકટ સર્જ્યું છે. સ્ટાઇફનના વધારો કરવાની માંગ સાથે સોમવારથી વડોદરાના ગોત્રી GMERS તેમજ સયાજી હોસ્પિટલના 280 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. ગોત્રી હોસ્પિટલ ખાતે ઇન્ટર્ન તબીબોએ પ્લેકાર્ડ બેનરો સાથે દેખાવો કર્યા હતા અને સરકાર સમક્ષ સ્ટાઇફન 12,800થી વધારી 20,000 કરવા માંગ કરી હતી. તેમજ વોર્ડમાં કામ કરવા માટે 1,000 આપવા પણ રજૂઆત કરી હતી. સતત એપ્રિલ મહિનાથી કોરોનાની અંદર સતત ડ્યુટી કરી રહ્યા છીએ અને અમે ત્યારથી સ્ટાઇપન્ડ વધારવાની માંગ કરી રહ્યા છીએ, પણ અમારી સ્ટાઇપન્ડ વધારવાની માંગ કોઈ પણ ના સાંભળતા અમારે આજે હડતાલ પર ઉતરવું પડે છે. અને અમે અત્યારના જે અમારી હોસ્પિટલની અંદર પણ અમારી કામગીરી છે અમે આપી શકતા નથી, કારણ કે સરકારશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆતને ઠુકરાવવામાં આવે છે. એ માટે અમે 14 તારીખથી સતત હડતાલ ઉપર રહેવાનું નક્કી કર્યું છે. જ્યાં સુધી અમારી માંગોને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી હડતાલ ચાલુ રાખશું.